અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન અને પના ફાઉન્ડેશન દ્વારા ગાંધીબાપુના વિચારોથી પ્રેરાઈને પના ફાઉન્ડેશનના સહયોગથી 50 રિક્ષા ચાલકો દ્વારા દાન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પ્રાંતિજ ખાતે તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પંચાયતથી તાલુકા સેવા સદન ખાતે રેલી યોજીને સૂત્રોચ્ચાર દ્વારા વિવિધ માંગણી સાથે મામલતદાર એચપી ભગોરાને આવેદન પત્ર આપ્યું હતું, જેમાં ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં વધુ વરસાદ પડ્યો છે અને પ્રાંતિજ તાલુકાના ખેડૂતોની ખેતીમાં ભયંકર નુકસાન થયેલ છે, તેમજ છતાં રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે પાક નિષ્ફળ પેકેજ જાહેર કરવામાં આવેલ નથી ને પ્રાંતિજ તાલુકાનો સમાવેશ ન કરાતા ખેડૂતોને ભારે અન્યાય થયો હોવાથી તાત્કાલિક પ્રાંતિજ તાલુકાનો સમાવેશ પાક નિષ્ફળ પેકેજમાં કરાય તેવી માંગ કરવામાં આવી હતી। બીજી માંગની જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં ખેડૂત વિરોધી બિલો પાસ કર્યા છે, જે બિલોમાં ખેડૂતોને એમએસપી મુજબ ભાવ આપવાની કોઈ જોગવાઈ કરી નથી, જેને કારણે ખેડૂતોને કંપનીઓ તેમજ વેપારીઓ સાથે પાક વેચતી વખતે લૂંટાવવું પડશે, જેથી ખેડૂતોના હિતમાં બિલ પાછું લેવામાં આવે તેવી માંગ કરી હતી। ત્રીજી માંગ, ગત વર્ષે વધુ વરસાદથી ખેડૂતોને થયેલ પાક નુકસાનના વળતર પૈસા અને પાક વીમાના પૈસા હજુ સુધી ચૂકવાયા નથી, તે પણ તાત્કાલિક ચૂકવાય તેવી આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી। વધુમાં ઉત્તરપ્રદેશના હાથરસમાં એક દીકરી ઉપર બળાત્કાર કરી તેનું મૃત્યુ નિપજાવવાની દુઃખદ ઘટના બની છે, તે ઘટનાના આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું। આજે અમારી પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમે સરકારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે અમારો જે કેન્દ્ર સરકાર દ્વારા એક કૃષિ બિલ જે પાસ કરવામાં આવે છે તાત્કાલિક પરત ખેંચવામાં આવે, એ સિવાય પણ અનેક મુદ્દાઓ જે ખાસ કરીને જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે 3700 કરોડનું કૃષિ રાહત પેકેજ કર્યું જાહેર, એમાં પ્રાંતિજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો નથી। પ્રાંતિજ તાલુકામાં પણ 135% પણ વધુ વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે ખૂબ ખેડૂતોનું નુકસાન થયું છે, તો તાત્કાલિક અમારી માગણી છે કે પ્રાંતિજ તાલુકાનો સમાવેશ પણ એ જે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે એમાં સમાવેશ કરવામાં આવે। બીજી અમારી માગણી છે કે કૃષિ જે શિક્ષણ ફી જે 25% શિક્ષણ ફી માફ કરવામાં આવે છે, અત્યારે કોરોનાની મહામારીમાં કોઈ શાળાઓ ચાલુ નથી ત્યારે સમગ્ર શિક્ષણ ફી માફ કરવામાં આવે, અને ખાસ કરીને આજે 3 દિવસથી આપણે બધા જોઈ રહ્યા છીએ કે યુપીમાં જે જંગલી રાજ બળાત્કારી રાજ યુપીમાં ચાલી રહ્યો છે અને જે એક હાથરસમાં જે ઘટના બની એ ઘટનાને અમે તાલુકા કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એ જે બનાવ બને છે અને પીડિતાને ન્યાય મળે અને તાત્કાલિક આરોપીઓને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે। સંજય રાવલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ।